નવસો ટેપન વર્ષ ધરાવતું ખોડિયાર મંદિર ભરૂચમાં આવેલું છે અને આ મંદિરમાં એક વિશાળ ભોયડો આવેલું છે જે જુનાગઢ સુધી નીકળતું હોવાનું લોકવાયકામાં રહેલું છે ભરૂચ જિલ્લામાં અનેક ધાર્મિક સ્થળો ઐતિહાસિક વાસો ધરાવે છે તેમનું એક ધાર્મિક મંદિર ખોડિયાર માતાજીનું મંદિર ભરૂચના જૂના સિવિલ હોસ્પિટલ નજીક આવેલું છે અને એક વર્ષ પહેલાં આ વિસ્તારના આહિર સમાજના અને ભરવાડ સમાજના પંદરસો પરિવારથી આ વિસ્તાર ધમધમી રહ્યો હતો અને જે તે સમયે જૂનાગઢથી આવેલા રાજાના પુત્ર રાણવનગઢના હસ્તે સવંત અગિયારસો ની સાલમાં મંદિરમાં માતાજીની સ્થાપના કરવામાં આવેલી હતી અને જે તે વખતે જૂનાગઢ જવા માટે રસ્તો રૂપી એક ભોયરું હતું જે ભોયરામાંથી સીધે સીધું જુનાગઢ પહોંચી જવાતું જે ભોયરું આજે પણ હયાત રહેલું છે અને ભોયરાના પ્રવેશ દ્વાર પર મહાદેવનું સ્થાપન કરી પૂજના અર્ચના કરવામાં આવી રહી હોવાનું મંદિરના મહારાજે જણાવ્યું હતું માઉ નામ બચુભાઈ ચૌહાણ હું આ મંદિરના પૂજારીનો ભત્રીજો રહું

દાદા મહાદેવ નું મંદિર બનાવી દીધું એ ક્યાં નીકળે સિદ્ધુ પાલી ભરૂચના માલગાડી સમાજના આગેવાન જીનાભાઈ ભરવાડે મંદિરની ઐતિહાસિક વર્ષ અંગે જણાવ્યું હતું કે આ મંદિર ઐતિહાસિક વારસો ધરાવે છે પરંતુ આ મંદિરને વિકસિત કરવામાં તંત્ર સદંતર નિષ્ફળ નીવડ્યું છે આ મંદિર આજે પણ કાઠિયાવાડ અને સૌરાષ્ટ્ર અને અન્ય જિલ્લાઓમાંથી પણ હજારો દર્શનાર્થીઓ આ શ્રદ્ધાનું કેન્દ્ર છે અને આ મંદિર નજીક હજારો વર્ષ પહેલાં પંદરસોથી વધુ ભરવાડ અને આહિર સમાજના પરિવારો વસાહત કરતા હતા અને આ વિસ્તારમાં અનેક સરકારી કચેરીઓ જેવી કે સિવિલ હોસ્પિટલ પણ ધમધમી રહી હતી પરંતુ આજે માતાજીનું ખોડિયાર મંદિર રહેલું છે અને આસપાસનો વિસ્તાર ખંડેરમાં ફેરવાઈ રહ્યો છે ત્યારે આજે પણ માતાજીનું આ મંદિર વિકાસથી વંચિત રહ્યું છે જોકે આ મંદિરમાં રાનગને કુળદેવી ખોડિયારમાંની કૃપાથી ભરૂચ દુર્ગાના કાનમેલ કોઠા ઉપરથી દોડો કુડાવી દીધો હતો તે પ્રસંગની કાયમની યાદ જાળવવા નવઘને દૂર્ગ અંદર સાટાઈ બહેનો સાથે ખોડિયાર માતાજીની સ્થાપના કરી હતી અને આજે પણ આ મંદિરમાં પ્રાચીન ત્રિશુલ તલવાર અને સાથે નવઘનના દાદાના પ્રતીક રૂપે સડીઓ જૂનો પથ્થરનો ડડો તેમજ રાનવંગરની ટકટી જોવા મળે છે અને આ ટકટીમાં મંદિરની સ્થાપનાનો સમય 1111 માં થયો હોવાનો ઉલ્લેખ કરાયો છે મારું નામ જીણાભાઈ ભરવાડ છે ભરૂચ જિલ્લા માલતારી સંબંધનો પ્રમુખ છું તમે આ જે મંદિર જોઈ રહ્યા છો 1000 થી વધારે પણ વર્ષ જૂનો મંદિર છે આ મંદિરની સ્થાપના જૂનાગઢના રાજા રાનવંગને કરી હતી વાત એવી છે કે આથી 1000 વર્ષ પહેલા રાનવંગ જ્યારે નાના હતા ત્યારે એમના રાજ પર ચઢાઈ થઈ હતી અને વિરુદ્ધિઓએ એમને આ રાજમાંથી કાઢી મૂકેલા અને એમને મારવા સુતતા હતા ત્યારે દિવાઈ બોદર નામને કાહિર જવા મર્દે આ ના નવઘરને લઈને ભરૂચ આવી ગયેલા અને આ ભરૂચની અંદર હજારોની સંખ્યાની અંદર ભરવાડો રહેતા હતા અને ત્યારે દિવાજ બોધર એવું કીધેલું કે આ સુમલદેવ પરમારના દીકરા છે અને જે પણ એમના રાજ પર ચડાઈ કરીને જે રાજ જૂનાગઢનો કબજો કર્યો છે એ આ દીકરાને મારી નાખવાનું નક્કી કર્યું છે તો આ રા આ ભરૂચમાં સાચવો અને મોટો કરો કોઈને ખબર ન પડવી જોઈએ કે આ રાજપૂત છે ક્ષત્રિય છે અને ભરવાડ તરીકે રાખો ત્યાર સુધી જ્યાં સુધી જવાન થયો ત્યાં સુધી આ રા ભરવાડે એની ભેગો રાખીને મોટો કર્યો અને ભરૂચની અંદર ડોડીયા શાખના રાજપૂત હતા એની કુંવરી સાથે રા લગ્ન થયા અને જ્યારે રા નવગણને એનું રાજ જ્યારે પાછું લેવા જવાનું હતું ત્યારે સુમલદેવ પરમાર એ મા ખોડિયારના પરમ ભક્ત હતા અને રાતે દિવાય આપણે રા નવગઢને મા સપનામ આવીને એવું કીધેલું કે ભરૂચના ઠાળ ઉપર તમારા ટેકરા પર હું ખાલી ચકલી બનીને આવું તો યાદ રાખજે મા ખુડિયા તારી સાથે છે અને તું આ નદી ક્રોસ કરી જા આગળ તને પાણી ઉડશે અને પાછળ ધૂળની ડમળી ઉડે તો ખુડિયા તારી સાથે છું તારું રાત તને પાછું અપાવી દઉં આવી રીતે મા એને સપનામ વચન આપ્યું જ્યારે રા નવગઢ ભરૂચ વન નીકળવાની તૈયારી કરી ભાલો હાથમાં રાખ્યો એટલે ચકલી આવી અને પછી ત્યાંથી નીકળે એટલે નર્મદા નદી આખી ક્રોસ કરી તો ઘોડા બધા ચાલે આગળ પાણી ઉડે અને પાછળ ધૂળ ઉડે એટલે માતાજી આવો વચનથી ત્યાં ગયા પોતાનું રાજ મળવું અને રાહ નવગણ પાછા ભરૂચમાં આવ્યા અને અહીંયા આવી મા ખોડિયારના મંદિરની આ સ્થાપના કરી